સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. સરજ, ચાલ આપણે કંઈક રમીએ. ના, મને કંટાળો આવે છે. તો તું જ કે, આપણે શું રમીએ? ચાલ ફેર ફૂદડી રમીએ. હા હા, ચાલ મજા આવશે. અરે સંધ્યા, તું અહીંયા રમે છે? હું તને ક્યાં ક્યાં ગોતી આવ્યો. કાકા, તમને તો ખબર જ છે ને, સંધ્યા સૂરજની સાથે જ હોય. અરે ચાલ ચાલ, તારા મામા આવ્યા છે ઘરે. મામા? હા. ચાલ સૂરજ, હું જાઉં છું, કાલે મળીશું. ચાલો કાકા, કાલે વહેલી આવજે. હા. બેના, બેના, તું નાકને ચિંતા કરે છે, તને કંઈ જ નહીં થાય. ભાઈ, હવે તો લાગે છે. હવે તો લાગે છે કે ઉપરવાલાના ઘરનું તેડું આવી ગયું છે. ના બેના, સાવાઉ ના બોલ. અરે તમારા લોકો સિવાય મારું અહીંયા છે પણ કોણ? મામા. અરે ભાણી, આવો મારા ભાણી બેન. કેમ છો બનેવીલાલ? બસ મજામાં. મહેશ, આમ અચાનક? અરે બનેવીલાલ, અમારું તો એવું છે ને કે આ બેન બનેવી અને આ ભાણીને મળવાનું મન થયું કે મારા શેઠજીને જાણ કરી અને મળવા આવી ગયો તમારી લોકો પાસે. મામા, મારી માટે શું લાવ્યા? શું લાવ્યો? પહેલા આંખો બંધ કરી દે. હા, હવે આંખો ખોલો તો. ગમ્યું તને? હા, બહુ જ ગમ્યું. મારી ડાય વાણી બેન. મામા, તો આ બોલ બેટ સાથે કાલે મારા સુરજ સાથે રમીશ. સુરજ સાથે? સુરજ મારો ખાસ મિત્ર છે. અરે વાહ મારા ભાણી બેન. અરે બેના, બેના, મને મને કઈક થઈ જાય તો તારા બેને બી અને તારી ભાણી ખ્યાલ રાખજે. બેના, બેના, તને કઈ નહીં થાય, તારો ભાઈ જો જીવે છે. કઈ નહીં થાય બેના, કઈ નહીં થાય. લે બસ મમ્મી, હવે મારું પેટ ભરાઈ ગયું. અરે એવું ચાલે મારા દીકરા? જો હું આગ બંધ કરું છું ને, હવે તો ખાઈ. ના ના, થોડું બસ મમ્મી. ના, મારો ડાયો દીકરો નહીં. સુરજની માં, દીકરાને આટલા લાડ ન લડાવો. સુરજ, આજે તું કોની સાથે રમતો હતો? મારા મિત્ર સાથે. ખોટું બોલે છે ને તું, પેલી સંધ્યા સાથે રમવા ગયો હતો ને? એ પણ મારી મિત્ર જ છે ને. તને કેટલી વાર સમજાવ્યું છે કે તારે સંધ્યા સાથે નહીં રમવાનું? સમજાવી દો તમારા લાડલાને કે સંધ્યા સાથે રમવાનું બંધ કરે. અરે એ નાનો છે, નાદાન છે, બાળક છે, એને શું ખબર પડે? હવે તમારે જવું નથી, એને હું સમજાવી દઈશ. ઠીક છે. માં, બાપુ મને કેમ સંધ્યાની સાથે રમવાની ના પાડે છે? મને તો સંધ્યા સાથે બહુ ગમે છે. પણ બેટા, કદાચ તારા બાપુને નથી ગમતું. હું તો એની સાથે જ રમીશ. સારું બેટા, રમજે. હે ભગવાન, મારા દીકરાને કોઈની નજર ના લાગે. સુરજ, સુરજ, કેમ મોડી આવી? તને તો ખબર છે ને, મારા મામા આવ્યા છે. જો હાલ આવ્યા. મારે નથી રમવું. મારાથી નારાજ થઈ ગયો? જો ને. બહુ સરસ છે, ચાલ આપણે રમીએ.
હા ચાલ. વનરાજ બાપુને સૂરજ અને સંધ્યા વિશે જાણ કરવી જ પડશે. તો અમને આમ રજડતા મૂકીને જતી રહી, હવે હવે અમારું શું થશે? બનવીલાલ, બનવીલાલ, જે થવાનું હતું એ થઈ ગયું. બાપુ, મામા, માં કેમ આમ સૂતી છે? માં ઉઠ, માં, મને ભૂખ લાગી છે. માં, 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 અરી માં, આપણને છોડીને ભગવાનના ઘરે જતી રહી, જતી રહી તારી માં. સૂરજ હજી સુધી કેમ ના આવ્યો? આનો હવે કોઈ ઉપાય કરવો પડશે મારે. બાપુ, ઉપાય છે. શું ઉપાય છે? બાપુ સુરતને શહેરમાં ભણવા મોકલી દે તો બંને અલગ થઈ જશે. વાહ ભીખા વાહ. કેમ સુરજ ઉદાસ બેઠો છે? મારા બાપુ મને શહેર મોકલવા માંગે છે. પહેલા માં ગઈ, હવે તું પણ મને છોડીને જવા માંગે છે? ના સંધ્યા, ના, મારે તો નથી જવું. પણ પણ શું સુરજ? મારા બાપુ કહે છે કે શહેરમાં જઈને હું ભણી ગણીને મોટો માણસ બનીશ. એમ? આપણા મા બાપ આપણા માટે કોઈ દિવસ ખોટું ના વિચારે. તારે જવું જ જોઈએ. પણ મને તારા વગર નહીં ગમે. મને થોડું ગમશે, પણ તું મોટો માણસ બનીશ એ મને વધારે ગમશે. તારે જવું જ જોઈએ. સંધ્યા, તને મારી દોસ્તી ના સમજે. ઠીક છે. તમને 8-8 વર્ષો થઈ ગયા તો પણ મારો સૂરજ ના આવ્યો. હવે હું તમારી સાથે વાત નહીં કરું. તું ભગવાનને પ્રાર્થના કરે છે કે ખીજવાય છે? હા, હું નથી પ્રાર્થના કરતી કે નથી ખીજાતી પૂજારી બાપા. હું તો ફક્ત ફરિયાદ કરું છું. થઈ ગઈ ફરિયાદ હવે? હા, થઈ ગઈ. હવે હું જાઉં છું. મારી બેનપણીઓ મારી રાહ જોતી હશે રમવા માટે. જય ભોળાનાથ. મારી ધડકનમાં તું, મારા દિલમાં તું, મારા દિલો દિમાગમાં તું હી તું, મારી ચારે તરફ તું હી તું, તું હી તું.
સૂરજ, 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 આ શું લવારા કર્યા કરે છે મનમાં ને મનમાં? મને તો કે તારે શું કામ છે? મારે નથી કેવું. અરે વાહ, મને નહીં કે તો કોને કહીશ? હું મારી પ્રેમિકાને યાદ કરતો હતો. પ્રેમિકા? તારી કોણ છે પ્રેમિકા? મને તો કે તને કેવું જરૂરી છે? હા તો? તો સમય આવશે ત્યારે કહીશ. મને તારા દિલની વાત કહેવા માટે પણ સમયની રાહ જોવે છે. ચાલ હવે એક્ઝામ આપવા જઈએ આપણે. તું જા, હું આવું છું. સારું, પણ જલ્દી આવજે. હા ક્યારે એક્ઝામ પૂરી થાય ને હું સંધ્યા પાસે પહોંચી જાઉં, કેવી લાગતી હશે મારી સંધ્યા? શું કરતી હશે? મને યાદ તો કરતી હશે ને? ક્યાં ગઈ હશે? હજી આવી નથી. ક્યાં ગઈ હશે? હા બાબા, શું કરું? બાપુ! આવી ગઈ મારી દીકરી. ક્યાં હતી અત્યાર સુધી? હું ગામની ભાગોળે રમતી હતી. હજી સુધી તારામાંથી બાળપણ ગયું જ નથી. બેટા, હવે તું મોટી થઈ ગઈ છે. કાલ સવારે ઉઠીને તને સાસરે વળાવી પડશે. કેમ, હું તમને ભારે પડું છું? નહીં દીકરી, નહીં. અરે દીકરી કોઈ દી બાપને ભારે પડી છે? પણ બેટા, સમાજના નિયમ પ્રમાણે લગ્ન તો કરવા જ પડે ને. લગ્ન કરીશ તો સુરત સાથે. પણ ક્યારે? તો હજી સુરતને ભૂલી નથી. બાપુ, એ તો મારા રોમ રોમમાં વસેલો છે. પરણીશ તેની સાથે જ, નહીં તો નહીં પરણું. બેટા, એ લોકો રહ્યા મોટા માણસ, જ્યારે આપણે નાના અને ગરીબ. બાપુ, મને મારા સૂરજ પર પૂરો ભરોસો છે. તને તારા સૂરજ પર ભરોસો છે બેટા, પણ મને એના બાપ પર જરાય ભરોસો નથી. શું થયું રામલા મારા પૈસાનું? સેઠ, મને થોડો સમય આપો, હું તમારા પૈસા ચૂકતે કરી દઈશ. મારું નામ વનરાજ છે, વનરાજ. પૈસાના મામલામાં વનરાજ કોઈનો સગો નથી થતો, સમજ્યો? બાપુ, બાપુ, થોડી મને મુદત તો આપો. આપી, મુદત આપી. આ મહિનાના આખર સુધીમાં જો તારા પૈસા નહીં આવ્યા તો એ જમીન મારી, અને એ જમીનમાં તારે દાડિયું કરવું પડશે. ભલે બાપુ. ઠીક છે બાપુ. બાપુ, હવે આ રામલાની જમીન આપણી જ થઈ જશે, સમજો. હા ભીખા, હવે તો આખા ગામની જમીન આપણી થઈ જશે.